વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ગયા ભાગમાં આપણે જોયું કે દૂરથી મહેમાનને આવતા જોઈ ઘેરૈયા એને રંગવા માટે એના તરફ દોડે છે અને મહેમાન એમને આજીજી કરે છે કે પોતાને રંગે નહીં પરંતુ ઘેરૈયા માનતા નથી અને મહેમાન બચવા માટે મ્યાનની સાથે તલવાર વીંજવા માંડે છે અને ધૂળની ડમરીમાં તલવારની મ્યાન ક્યારે પડી જાય છે એ ખબર પડતી નથી અને તલવારનો ઘા કોને લાગી જાય છે મંદોદર ખાનના કુંવરને લાગી જાય છે હવે મંદોદર ખાનને પોતાના દીકરાના મૃત્યુના સમાચાર મળે છે તો આ મંદોદર ખાન આગળ શું કરે છે તે આપણે જોઈશું હવે આગળ શું થાય છે પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા એટલે થોડીક જ ક્ષણમાં માણસો મંદોદર ખાનના દરબાર તરફ ડેલીએ દોડી જાય છે કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘુર છે કાવા કસુંબા એટલે એક પ્રકારનો કાળો અથવા ઉકાળો તો એમાં આખો ડાયરો એટલે કે બધા લોકો ઘેઘૂર એટલે કે ચકચૂર થઈ ગયા છે મસ્ત બની ગયા છે દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ એ અસલમાં માલે હતા પરંતુ અસલ તો રાથોડ રજપૂતની જ ઓલાદ એક જ ગામડાનો ધણી એટલે વાટકી વાટકીનું સિરામણ કહેવાય વાટકીનું સિરામણ એટલે ઓછી આવકવાળું જેમ કે પહેલાંના સમયમાં અમુક ગામની કારોબારી સોંપવામાં આવતી પરંતુ અહીંયા મંદોદર ખાન પાસે માત્ર એક જ ગામડું એટલે કે એક જ ગામડાનો માલિક હતો એટલે ઓછી આવકવાળું કહેવાય પણ પેટ બહુ મોટું અહીંયા પેટ બહુ મોટું હોવું એટલે ખૂબ ઉડાર દિલના હોવું ભલે એમની પાસે એક જ ગામડાની માલિકી હતા પરંતુ ખૂબ ઉડાર દિલના એ હતા એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વિટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગામણા બજાવણા કરનારાઓ તમામ મોતી આશાએ આ જ વર્ષ દિવાળીના ઉજળા પરબ ઉપર દેવડિયાની ડેલીએ સમાતા નથી શું થાય છે એટલા ઉદાર દિલના હોય તો ફૂલ જ્યાં બહુ સુગંધિત ફૂલ હોય ને ત્યાં ઘણા બધા ભમરાઓ ફરતા હોય છે તેમ અહીંયા આ ઉદાર દિલના મંદોદર ખાન પાસે આવા સમયે એટલે કે આવા તહેવારના સમયે ઘણા કારીગરો નટવાઓ એટલે કે જે નાટક નટ હોય છે ખેલ બતાવતા હોય એને કહેવાય નટવાઓ કવિઓ અને ગાવણા બજાવણાઓ એટલે કે ગાય ગાવાનું અને બજાવવાનું જે કાર્ય કરતા હોય એવી મંડળીઓ બધા જ મોટી આશાએ એટલે કે કંઈક એમની પાસેથી મળશે એવી આશાએ આ જ વરસ દિવાળીના ઉજરા પરબ ઉપર એટલે કે આવા દિવાળીના ઉજરા તહેવાર પર દેવળીયાની દેલીએ સમાતા નથી એટલે કે દેવડિયા ગામની દેલીએ સમાતા નથી બધા જ ત્યાં એક આશાએ આવતા હોય છે ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો રાડ ગઈ એટલે કે ત્યાં એવી બૂમો પડવા લાગી કે કુંવરને મારી નાખ્યો છે તો હવે આ વાત જઈને પહોંચે છે મંદોદર ખાનના દરબારમાં તો કહે છે કે કુંવરને માર્યો તો દરબાર શું પૂછે છે અરે કોણે તો કહે છે કોક મુસાફરે કોઈક મુસાફર આપણા ગામમાં આવ્યો હતો એણે કુંવરને માર્યો છે તો મંદોદર ખાન શું કહે છે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે શું કહે છે કે ખોટી વાત છે આજ કોનો દી ફર્યો દી ફરવો એટલે કોને બુદ્ધિ સૂજી છે અરે બાપુ આ મારીને જાય છે ઊભે માર્ગે ઉઘાડી તલવારે શું કહે છે તો વ્યક્તિ કે અરે બાપુ જુઓ આ કુંવરને મારીને ભાગે છે ઊભે માર્ગે એટલે કે રસ્તે દોડી રહ્યો છે ઉઘાડી તલવારે એટલે કે ખુલ્લી તલવારે જ ભાગી રહ્યો છે હા લાવ મારી ઘોડી એટલે તરત જ મંડોદર ખા કહે છે કે લાવ મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી કેટલાની છે ઘોડી તો રૂપિયા બે હજારની એ રોજડી ઘોડી કેવી છે હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી હાથીના કુંભા સ્થળ એટલે કે કુંભસ્થળ હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલો જે ભાગ હોય તેને કહેવાય કુંભાથળ એવી અને દોડવામાં કેવી છે કે દોડતા દોડતા તો હરણને પણ ભેટી પડે હરણ જેવી ખૂબ ઝડપથી દોડવાવાળી એમની આ ઘોડી છે એને ફક્ત ચોકડાભર મનોદરખાને રાંગમાં લીધી રાંગમાં લેવી એટલે કે એના પર સવાર થવું એટલે તરત જ એના પર સવાર થાય છે સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને દચકારી જાણે તીર છૂટ્યું શું થાય છે સાથળ એટલે જાંગ તો જાંગ પાસે તલવાર રાખે છે સાથળ પાસે તલવાર દબાવે છે અને રોજડીને એટલે કે આ ઘોડીને દચકારે છે અને એવી ઝડપથી દોડવા માંડે છે કે જાણે કે તીર છૂટ્યું હોય ત્યાર પછી જમ 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 આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચે એવી ઝડપથી ઘોડી દોડે છે કે આંખના આપણે માત્ર ત્રણ પલકારા કરીએ એટલી વારમાં તો ઘોડી સીમાડે પહોંચી જાય છે સમથળ ધરતીમાં સામે જુવે ત્યાં તો આદમીને ભાગતો ભળ્યો સમથળ એટલે સપાટ સરખી સપાટીવાળી આ ધરતી પર આગળ દોડતો જાય છે સામે જુએ છે તો શું જુએ છે કે કોઈક આદમી એટલે કોઈક માણસ ત્યાં ભાગતો દેખાય છે હાથમાં ઉઘાડી તલવાર પ્યાલા જેવી ચમકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાપી શું કહે છે મંદોદર ખાન તરત જ ત્યાં પહોંચી જાય છે ત્યાં એક માણસ ભાગતો છે અને એતમાં એના હાથમાં ઉઘાડી તલવાર છે એટલે પ્યાલા જેવી ચમકે છે એટલે કે દૂરથી એ ચમકી રહી છે એટલે મંદોદર ખાન સમજી જાય છે કે આ જ ખૂની છે અને મંદોદર ખાન ઘોડીને ચાપે છે એટલે કે ઝડપથી ભગાવે છે હવે આગળ શું થાય છે જુઓ મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા થંભી ગયું હવે મહેમાન પોતાનો જીવ બચાવવા માટે દોડવા જ માંડે છે દોડ્યો જ જાય છે એટલામાં એને શું સંભળાય છે ડાબલા એટલે ઘોડાનો ડાબલો અથવા ના તો હવે મહેમાન દોડ્યો જાય છે એટલામાં એને આ ડાબલાનો અવાજ આવે છે અને મહેમાન થંભી જાય છે એટલે કે ત્યાં જ અટકી જાય છે પાછો ફરીને જોતાની જ વાર જાણી લીધું કે પોતાનો કાર્ડ આવી પહોંચ્યો છે કાર્ડ એટલે મૃત્યુ પાછો ફરીને જુએ છે એટલે એ જાણી જાય છે કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે એટલે કહે છે કે પોતાનો કાર્ડ આવી પહોંચ્યો છે હવે પોતે પગ પાડો એ ભાગીને કેટલે જ જશે આમે મરવું તો છે જ માટે હવે ચીથરા ફાળવા ચિત્રા ફાળવા એટલે નકામી કે આડી વાત કરવી એ જાણી જાય છે કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે કારણ કે એની તલવારથી રાજાનો કુંવર તો મૃત્યુ પામ્યો જ છે એટલે નક્કી કરી લે છે કે હવે હું કેટલો ભાગી શકીશ પગથી કારણ કે મંદુજર ખાન તો ઘોડી પર આવી રહ્યા છે અને એ મહેમાન પગપાળો દોડી રહ્યો છે એટલે કે ભાગી ભાગીને ક્યાં સુધી પહોંચશે આમ પણ મરવાનું તો છે જ તો શા માટે નકામી વાતો કરવી તો હવે શું થાય છે એ ઉભો રહ્યો બોલીને તો કાર્ડને અટકાવાય એવું રહ્યું નથી કારણ કે પોતાનો દીકરો મર્યો હોય તો એ મંદોદર ખાંડ પર ગુસ્સામાં જ હશે એમ વિચારીને શું વિચારે છે કે હવે એમને કહીને તો હું આ મારા કાર્ડને અટકાવી શકું એમ નથી અને ખુલાસો કરવાનો વખત નથી પોતાને નિર્દોષ સાબિત કરવાનો પણ સમય રહ્યો નથી એટલે શામાં ઊભા રહીને એ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી શું કરે છે એ રાજા તરફ ફરી જાય છે મંદોદર ખાન તરફ ફરી જાય છે અને એની સામે ઊભો રહીને એ પોતાની તલવાર પોતાના જ ગળા પર લગાવી દે છે એટલે ગળા પાસે મૂકી દે છે અસવાર એ સમસ્યાને સમજી ગયો અસવાર એટલે અહીંયા કોણ મંદોદર ખાન એ સમસ્યાને સમજી જાય છે કે કોઈ ત્રાગા વરણ ત્રાગાળું વરણ લાગે છે ત્રાગાડું એટલે કેવું વરણ એટલે પોતાની ટેક માટે પોતાનો જીવ પણ આપી દે એવું પોતાની માગણી માટે કે ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ એટલે કે એને ચારણ જાતિ કહેવાય એવું કોઈ વર્ણ એટલે કે કોઈ જાતિ કે વર્ણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાળે લોહી છાંચશે એમ સમજી તેણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું રાજા સમજી જાય છે મંદોદર ખાન સમજી જાય છે કે આ કોઈ એવી જાતિ લાગે છે કે પોતાની મુશ્કેલીના સમયે પોતાનો જીવ પણ કઢીને આપી દે છે પોતાની ટેક પાડવા માટે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢીને આપે એટલે કે ચારણ જાતિનું કોઈ વ્યક્તિ લાગે છે હવે જો હું આગળ વધીશ તો એ પોતાની તલવાર પોતાના ગળામાં પરોવી દેશે એટલે કે પોતાની તલવારથી પોતાનું જ ગળું કાપીને મારા સીમાળે લોહી છાચશે એમ સમજીને એમણે શું કર્યું રોજડી એટલે પોતાની ઘોડીને ત્યાં જ થંભાવીને આગેથી એટલે કે દૂરથી જ પૂછે છે કોણ છો તો સામેવાળો વ્યક્તિ મહેમાન જવાબ આપે છે ચારણ શા માટે આવ્યું હતું મંદોદર ખાન કહે છે કે શા માટે આવ્યો હતો તો ચારણ શું કહે છે કે કાળનો બોલાવ્યો એટલે શું કે મારા કાળે મને બોલાવ્યો આજે મારું મૃત્યુ નક્કી એ બોલાવ્યો એટલા માટે હું આવ્યો છું ભેંસ્યું બધી મરી ખૂટી છોકરા છ શ્રાવ વગર રોવે છે નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો મંદોદર ખાની વાસના માથે અવાજ તૂતક તૂતક નીકળે છે શું થાય છે કે ત્યાં પણ મારો કાળ જ આવી ગયો હતો એટલે હું આવ્યો કારણ કે એવી પરિસ્થિતિ છે કે બધી ભેંસો મરી ખૂટી છે કારણ કે દુષ્કાળની પરિસ્થિતિ છે અને ખાવાના ફાંફા છે તો બધી ભેંસો મરવા પામી છે છોકરાઓ રાબ માટે રોવે છે નહોતો આવતો એટલે કે નહીં આવતો હતો પરંતુ ચારણી એટલે કે ચારણની પત્ની છે એમણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માટે એટલે શું કે તમારી પાસેથી કંઈક મળી રહેશે એવી આશાએ એણે મને અહીંયા મોકલ્યો અને આ મહેમાનનો અવાજ કેવો આવે છે તૂતક તૂતક આવે છે કુંવરને તે માર્યો હવે મંદોદર ખાન એને પૂછે છે કે મારા કુંવારને તે માર્યો છે તો ચારણ જવાબ આપે છે ઈશ્વર જાણે ચારણે અબ સામે હાથ કર્યો કારણ કે ચારણને ખુદને ખબર નથી કે ભૂલથી એનાથી કેવી રીતે તલવાર કુંવરના ગળા પર લાગી ગઈ એટલે કહે છે કે ભગવાન જ સાચું જાણે છે મને ખબર નથી હું એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું ચિતરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ ભૂંડો એટલે ખરાબ લાગીશ કારણ કે એટલો ગરીબ છે કે એની પાસે સારા કપડાં પણ નથી એટલે એવા ખરાબ ફાટેલા તૂટેલા ચીથરા જેવા કપડાં પહેર્યા હશે તો હું ખરાબ દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડી હતી એ ગામ બહાર બદલાવી તો સાથે એક કપડાંની કોરી જોડી લઈને આવેલો એ જોડી એણે ગામની બહાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા આ પછી શું થાય છે ઘેરૈયા એને રંગવા માટે આવે છે મેં એમનાથી ઉગરવા મ્યાન બીડેલી તલવાર વીંજી એટલે એમનાથી બચવા માટે ઉગરવું એટલે બચવું તો આ ઘેરૈયાથી બચવા માટે મ્યાનની સાથે જ મેં તલવાર વીંજવા માંડી મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને ધૂળની તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી અને ખરેખર ધૂળ ઉડવા લાગી હતી એટલે આ ધૂળની આંધીમાં તલવારનું મ્યાન ક્યારે ત્યાંથી પડી ગયું એની મને ખબર રહી નહીં આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા ગોકીરા સંભળાયા શું થાય છે હજુ મહેમાન પોતાની વાત કહે છે એટલી વારમાં પાછળથી ગોકીરા સંભળાય છે એટલે કે બધા લોકોનો અવાજ સંભળાય છે કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કાળી ચીસો એટલે ખૂબ ગુસ્સામાં ચીસો પાડતા પાડતા કારણ કે પોતાના દરબારીનો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે ખૂબ ગુસ્સામાં આખું ગામ ચીસો પાડતું પાડતું ત્યાં ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા ધ્યો ધ્યો એવો દેકારો બોલાતો આવે છે શું થાય છે બધા લોકો ભેગા મળીને કોઈક તલવાર તો કોઈક હાથમાં સાંભેલા લઈને પેલા દરબાર મહેમાનને મારવા માટે આવી રહ્યા છે અને બૂમો પાડતા પાડતા આવી રહ્યા છે ભળતા જ ચારણે ફાળ ખાધી અહીંયા ફાળ ખાવી એટલે ડર લાગવો આ બધું જોતા ભાળવું એટલે જોવું લોકોને આવી રીતે આવતા જોતા ચારણને ડર લાગે છે મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો એટલામાં શું થાય છે મંદોદર ખાન રોજડીને એટલે પોતાની ઘોડીને માથેથી રાંગ છાંડી એટલે કે એની પરથી સવારી પરથી ઉતરી ગયા અને પોતાની તલવાર અઘેરી ફગાવી દીધી એટલે કે દૂર ફેંકી દીધી અને પછી સાદ કર્યું એટલે પછી એને બૂમ પાડી ગઢવા અહીં આવ આલે પેલા ચારણને કહે છે કે તું અહીં આવ અને આ આપે છે પોતાની ઘોડી શું આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ શું કરે છે મનોદર ખાન પોતાની ઘોડી પેલા વ્યક્તિને આપે છે મહેમાનને ચારણને કે આ મારી ઘોડી આપું છું એના પર ચડીને તું ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબ્યા ભેડા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજી શું કહે છે કે આ મારી ઘોડી લઈને તું ભગવા માનતો ચારણને નવાઈ લાગે છે કે જેના દીકરાને મેં મારી નાખ્યો છે એ વ્યક્તિ મને ભગાવી રહ્યો છે તો મંદોદર ખાન શું કહે છે કે હવે વાત કરવાનો સમય નથી તે જોયું કે આખું ગામ હલક્યું છે એટલે આખું ગામ ખૂબ ગુસ્સે થયું છે કારણ કે તે એમના કુંવરને મારી નાખ્યો છે આંબિયા ભેળા એટલે કે તું પકડાયો એવો તરત જ તારા કાયાના એટલે કે તારા શરીરના રાય રાય જેવા કટકા કરી નાખશે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અતાણે નહીં પછી એટલે પેલો ચારણ એમને પૂછે કે તમે કોણ છો જે મને મદદ કરી રહ્યા છો તો મંદોદર ખાન શું કહે છે કે અત્યારે મારી ઓળખાણની જરૂર નથી પછી કરી લેજે અતાણે તો ભાગી કર અતાણે એટલે કે અત્યારે તો તું ભાગી જા નીકળ તારા છોરા રજડી છોકરા રજડી પડશે શું કહે છે કે તું અત્યારે ભાગ્યો જા નહીં તો આ લોકો તને મારી નાખશે તો તારા છોકરાઓ રજડી પડશે એટલે કે અટવાઈ જશે અને ગામ લોકો તામા ને તામામાં મરા રોક્યા રહેશે નહીં અને શું કહે છે કે ગામ લોકો આખા ખૂબ ગુસ્સે થયા છે એટલે આ ઉશ્કેરાતમાં એ લોકો મરા રોકાવાથી રોક્યા રહેશે નહીં પણ બાપ તમારું નામ શું કહે છે પેલો ચારણ પહેલાં વ્યક્તિને પૂછે છે કે આવું આવી ભૂલ મારાથી થઈ હોવા છતાં જો એ વ્યક્તિ મદદ કરે છે તો એની ઓળખાણ કરવા માટે પૂછે છે કે તમારું નામ અરે નામ ખુદાનું ખુદાનું એટલે ઈશ્વરનું શું કહે છે એવું કહે છે કે તું નામ ભગવાનનું જાણજે કહીને મંદોદર ખાન દોડ્યા ચારણને બાવળે ઝાલીને રોજરી પર બેસાડ્યો ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને દચકારી શું કહે છે તરત જ મંદોદર ખાન કહે છે કે તું ભગવાનનું નામ સમજે એમ કહીને ચારણને બાવડેથી એટલે કે હાથથી ઝાલીને ઘોડી પર બેસાડી દે છે અને ઘોડીને મારવા માટેનું જે ચોકડું હોય છે એના હાથમાં આપે છે અને વાંસેથી પાછળથી ઘોડીને દચકારે છે પૂછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં અલોપ થઈ અને પૂંછડીનો ઘા કરતી ઘોડી ત્યાંથી દોડવા માંડે છે અને જોત જોતામાં જાણે અદૃશ્ય થઈ જાય છે મંદોદરખાને અદવાણે પગલે પાછા ચાલ્યા આવે છે એટલે કે ખુલ્લા પગલે મંદોદરખાન ત્યાંથી પાછા ફરીને આવે છે રાંગમાં રોજડી નથી એટલે કે ઘોડી પર એમણે સવારી કરી નથી કાંખમાં તલવાર નથી અને પોતાની કાંખમાં એટલે કે પોતાની પાસે તલવાર પણ નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ હવે શું થાય છે જુએ છે કે અમારા દરબારી આમ જ સવારી વગર એમ જ આવી રહ્યા છે એમના હાથમાં તલવાર નથી કે ઘોડીની સવારી નથી તો એ લોકો પૂછે છે કે શું થયું બાપુ તો મંદોદર ખાન કહે છે મારો લોઠકો આદમી લોઠકો એટલે શક્તિશાળી એટલે શું કહે છે કે એટલો બધો શક્તિશાળી વ્યક્તિ હતો મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેવ લઈ ગયો ખોટું બહાનું કરે છે ગામ લોકો સામે કારણ કે ગામ લોકો તો એ વ્યક્તિને મારવા માટે ઉશ્કેરાઈ રહ્યા છે તો મંદોદર ખાન કહે છે કે એટલો બધો શક્તિશાળી વ્યક્તિ હતો કે મને જીતવા જ ન દીધો અને મારી પાસેથી તલવાર અને ઘોડી બંનેવ લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું કારણ કે પોતાના દરબારીને લોકો સારી રીતે ઓળખે છે એટલે આખી વસ્તી ખીજાઈને કહે છે કે તમે રહેવા દો બાપુ ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મનોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય થાલા મૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટાને ભગાવ્યો શું કહે છે કે ફણીધર એટલે કે ફણી ધારણ કરનાર એટલે કે સાપ નાગના માથેથી મણી લેવાની જેનામાં હિંમત હોય એ જ વ્યક્તિ મંદોદર ખાંડની રોજડી એટલે કે એની ઘોડી લઈ શકે છે થાલા મૂરખ શું બનાવે છે એટલે કે અમને મૂરખ શું બનાવો છો સાત ખોટનો એટલે કે એકનો એક દીકરો ખૂબ જ લાડકો એકનો એક દીકરો ખોઈ દીધો એટલે કે એકના એક દીકરાને જેણે મારી નાખ્યો છે એને જ ઉલટો તમે ભગાવ્યો લ્યો હવે જતી કરો દરબારે શાંતિથી જવાબ વાળ્યો તો મંદોદર ખાન શાંતિથી જવાબ આપે છે કે હવે એ વાતને જતી કરો જાતી શું કરે એ પાતાળમાંથી પણ એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું લોકો એટલા બધા ગુસ્સે ભરાયા છે કે શું કહે છે કે આ વાતને કંઈ જતી કરાય એવી નથી એને પાતાળમાંથી પણ શોધી કાઢીશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કંઈ દીવાના થયા છો એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો મંદોદર ખાન એટલો સમજેલો વ્યક્તિ છે અહીંયા આપણે જોઈ શકીએ કે એ શું વિચારે છે એનો પોતાનો દીકરો મૃત્યુ પામ્યો હોવા છતાં એ શું લોકોને સમજાવે છે કે તમે શું બધા દીવાના થઈ ગયા છો એણે કંઈ મારા દીકરાને જાણી જોઈને માર્યો નથી એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે તે જાણો છો કોડ ભર્યો એટલે કે આશાનો ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ કંઈ દીકરાને મારવા માટે આવ્યો ન હતો એ તો કંઈક મેળવવાની આશાએ એમના પણ દીકરા ભૂખે મરી રહ્યા છે એટલે કંઈક મંદોદર ખાન પાસે મળશે એવી આશાએ અહીંયા મારા ઉંમરે આવ્યો હતો અને દેવગતિએ દીકરો મરી એટલે કે દીકરો તો ભગવાનની મરજીથી મૃત્યુ પામ્યો છે ભગવાનને એવી ઈચ્છા હશે એટલે મારો દીકરો મૃત્યુ પામ્યો છે એ તો ખુદા તાલાની મરજી આપણી કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો એટલે શું કહે છે કે દીકરો મારી કિસ્મતમાં ન હતો એટલા માટે મૃત્યુ પામ્યો પણ એટલા સારું હું આજ ઉજળી દિવસે મારા સીમાડામાંથી સામી હત્યા વહોરું હાલો બેતાની મૈયત કાઢીએ શું કહે છે કે મારો દીકરો તો ભગવાનની મરજી હશે એટલે મૃત્યુ પામ્યો પરંતુ એટલા માટે હું આવા ઉજળે એટલે કે આવા તહેવારના દિવસે મારા સીમાડે સામી હત્યા વહોરું એટલે કે સામી હત્યા કરું હાલો બેટાની મૈયત કરીએ એટલે કે ચાલો હવે દીકરાની મૈયત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછ પરથી આપણે એટલું શીખી શકીએ કહીયા મંદોદર ખાન પોતાના એકના એક દીકરાનું મૃત્યુ થવા છતાં એ આતિથ્ય ધર્મ ભૂલતા નથી એ જાણે છે કે સામેવાળો જે મહેમાન આવ્યો હતો એ કહ્યા પોતાના દીકરાને મારવા માટે આવ્યો ન હતો પરંતુ એ પણ કંઈક આશા લઈને આવ્યો હતો કે મંદોદર ખાન પાસે પોતાના ભૂખે મળતા દીકરાને બચાવી શકે એવી કંઈક આશા રાખીને એમની પાસે આવ્યો હતો પરંતુ ભૂલથી એમનો દીકરો મૃત્યુ પામ્યો એટલે તો મંદોદર ખાન પોતે મહેમાનને પોતાની ઘોડી આપીને ભગાવે છે એટલે કે એ જાણે છે કે એ મારા દીકરાને મારવા નહીં પરંતુ પોતાના ભૂખે મળતા દીકરા માટે કંઈક મદદ મેળવવા આવ્યો હતો એટલે સામેથી એને મહેમાનને ભગાવી દે છે અને પોતાના જે ઉદાર દિલનું અહીંયા પ્રમાણ આપે છે અને પોતે પોતાના દીકરાની સારી રીતે મહેયત કાઢે છે